વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હંડ્રેડ પાર્સન્ટ સક્સેસ યુટ્યુબ ચેનલ ફ્રેન્ડ્સ આજનો આપણો ટોપિક છે એક પેપરનું સોલ્યુશન યસ તમે થમનેલમાં જોયું હશે બરાબર તો આપણે ઇકોનોમિક ઇકોનોમિક જે ઇકોનોમિક્સના સ્પેશિયલ કહેવાય આમ તો ઇકોનોમિક ઇન્વેસ્ટિગેટર એની એક્ઝામ લેવાની હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તો એના પેપરનું આપણે સોલ્યુશન કરવું છે મિત્રો આખો વિડિયો સંપૂર્ણ જોજો અને હા મિત્રો આમાંથી બની શકે કે બેઠે બેઠા પ્રશ્નો તમારી એક્ઝામમાં આવી શકે કારણ કે અકાઉન્ટમાં અકાઉન્ટન્ટ બરાબર સબ અકાઉન્ટન્ટ અને સબ ઓડિટર એમાં પણ એમાં પણ ઇકોનોમિક્સ વિષય આવે છે એટલા માટે બેઠે બેઠા પ્રશ્નો આવી શકે અને હા મિત્રો બુકની વાત કરતા હતા તો બુકની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને તમે ખરીદી શકો છો તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો લેક્ચરની મિત્રો પહેલો જ પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે કે નરસિંહન સમિતિ નરસિંહન સમિતિનો રિપોર્ટ શેની સાથે સંકળાયેલો છે સંબંધિત છે આવો પ્રશ્ન છે તો મેં તમને જ્યારે બેન્કિંગ ભણાવ્યું હતું બેન્કિંગ ક્ષેત્રનો વિડીયો બનાવીને તમને તમારી સમક્ષ પ્રસ્તુત કર્યો હતો ત્યારે મેં આ નરસિંહ સમિતિ નરસિંહન કમિટીનો રિપોર્ટ લખ્યો હતો અને જે બેન્કિંગ ક્ષેત્ર સાથે બરાબર બેન્કિંગ ક્ષેત્રના સુધારા સાથે સંકળાયેલી વાત છે તો યાદ રાખો નરસિંહ કમિટી તો શેના માટે આવે ભાઈ બેન્કિંગ ક્ષેત્રના સુધારા માટે આવે ત્યારબાદ આગળ વધીએ જો શૂન્ય પરિપકલ્પના શેની વાત છે જો શૂન્ય પરિકલ્પના સાચી હોય પરંતુ પરીક્ષણ દ્વારા તેનો અસ્વીકાર થાય તો આ કયા પ્રકારની ભૂલ છે મિત્રો આ ઇકોનોમિક્સ પ્રશ્ન છે બરાબર એટલે પહેલા પ્રકારની ભૂલ પહેલા પ્રકારની ભૂલ આનો સાચો જવાબ બનતો હતો બરાબર યાદ રાખો ત્યારબાદ નીચે આપેલા વાક્યોનો યોગ્ય ભાવે પ્રયોગ કરો ભાઈ ભાવે પ્રયોગ ગુજરાતી મિત્રો આપણે પૂછાશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જ્યારે સબ ઓડિટર અને સબ અકાઉન્ટન્ટની એક્ઝામ લેવાશે ત્યારે એમાં ગુજરાતી પણ આવશે તો એને પણ તમારે ધ્યાન દેવું જોઈએ વાત કરીએ મિત્રો આમાં ભાવે પ્રયોગવાળું વાક્ય તો હિરલ હસે છે તો હિરલથી હસાય છે આનો સાચો જવાબ બનતો હતો ત્યારબાદ ચાર નંબરનો પ્રશ્ન આવી ગયો કે કયા ખર્ચને ઉત્પાદનના એકમો સાથે કોઈ સંબંધ નથી ઉત્પાદનના એકમો સાથે સંબંધ ન હોય એવો ખર્ચ કયો છે તો સ્થિર ખર્ચ કયો ખર્ચ ભાઈ સ્થિર ખર્ચ સ્થિર ખર્ચને ઉત્પાદનના કોઈ પણ એકમ સાથે સંબંધ જ નથી હવે સ્થિર ખર્ચમાં આવે હું તો ભાડું ગણી લો ભાડું તમે જેટલું પણ ઉત્પાદન કરો કોઈ મતલબ નથી ભાડું તો તમારે ચૂકવવું પડે જ મિત્રો એટલા માટે આને સ્થિર કોસ્ટ ફિક્સ કોસ્ટ કહેવામાં આવે છે મિત્રો વિડીયો તમને કેવો લાગે છે તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને મને કહી શકો છો બને તો એક લાઈક આપી દેવું અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને અવશ્યને અવશ્ય શેર કરવાનું ના ચૂકતા વાત કરીએ મિત્રો પાંચમો પ્રશ્નો નીચે આપેલા વાક્યોમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો હવે ક્રિયા વિશેષણ ગોતવાનું છે અક્ષય ધીમે ધીમે કાર ચલાવે છે તો ભાઈ ધીમે ધીમે તો ધીમે ધીમે આમ તો સોંગય છે ભાઈ ટોની કક્કડ તો રીતવાચક છે ભાઈ ધીમે ધીમે બરાબર ધીમે ધીમે કેવું છે રીત બતાવે છે ભાઈ ધીમે ધીમે રીત આવીને એટલે રીતવાચક ક્રિયા વિશેષણ છે ત્યારબાદ ઓપેક એ શેનું ઉદાહરણ છે તો ઓપી ઇ સી પહેલાં તો મિત્રો આનું ફૂલ ફોર્મ શું થાય આનું ફૂલ ફોર્મ શું થાય તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું તો છે જ તો મિત્રો આ કયા બજારનું મોનોપોલીનું ઉદાહરણ છે બરાબર મોનોપોલી તમે જાણો છો ઈજારો ઈજારાની પણ મેં વાત કરી ઈજારા માટે સ્પેશિયલ વિડીયો પણ બનાવ્યો હતો તો મિત્રો આ કુદરતી ઈજારો છે શું છે કુદરતી ઈજારો કારણ કે ઓપેક્સ સંસ્થા ઓપેક્સ સંસ્થા શેની સાથે સંકળાયેલી છે એનો જવાબ પણ તમારે જ મને કમેન્ટ 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 સેક્શનમાં સેક્શનમાં કરીને કહેવાનો રહેશે ત્યારબાદ મિત્રો ઇંગ્લિશનો પ્રશ્ન આવી ગયો આમ તો ઇંગ્લિશ મને બહુ આવડતું નથી છતાં ઇંગ્લિશના પ્રશ્નનો જવાબ મને મળી ગયો છે કે ફેલ ઇન ધ બ્લેન્ક ધ મૂન હેઝ હેડ હાઇડ સોરી ધ મૂન હેઝ હાઇડ હર એટલા માટે હર સાચો જવાબ બનતો હતો યસ બી ઓપ્શન ઇઝ ધ રાઈટ આન્સર ત્યારબાદ આભાસી ભાડાનો ખ્યાલ કોને આપ્યો હતો હુ હેઝ ધ કોન્સેપ્ટ ઓફ કાસિરેટ તો મિત્રો આભાસી ભાડાનો આભાસી ફાડા ભાડાનો એક ખ્યાલ હતો જે એક અર્થશાસ્ત્ર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો મિત્રો તો એ છે માર્શલ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા આ આભાસી ભાડાનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારબાદ મિત્રો ખાચાવાળી માંગરેખાનું મોડેલ શું સમજાવે છે ખાચાવાળી માંગરેખા બરાબર તો આ ખાચાવાળી માંગરેખાનું મોડેલ શું સમજાવે છે યસ તમારો જવાબ તમને આવડતો હોવો જોઈએ કારણ કે આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરેલું છે કિંમત જડતા કિંમતની જડતા દર્શાવતો હોય આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોઈન્ટ બટન કરીને જે લોકોએ જોઈન કર્યું છે એમાં કરાવવાના જ છીએ તો જોઈન્ટ બટન જોઈન્ટ પણ તમે કરી શકો છો મિત્રો યાદ રાખો આ બાબતને ત્યારબાદ આગળ વધીએ અગિયારમો પ્રશ્ન આપણે સોરી દસમો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે ભાઈ કે એવી પરિસ્થિતિ કે જ્યાં કુલ આવક અને કુલ ખર્ચ સરખા થાય એ ખાલી જગ્યા છે જો શું કીધું છે એવી પરિસ્થિતિ બરાબર એવી કંડિશનની વાત કરી દીધી કે જ્યાં કે જ્યાં બંને બંને સરખા થાય બરાબર મિત્રો તો સરખા કરવા માટે શું કરવું જોઈએ શું કરવું જોઈએ યસ દસમા પ્રશ્નનો સાચો જવાબ આવે છે સમતુટ બિંદુ શું કહેવાય એને છે બેક ઇવન પોઈન્ટ જેને કહેવામાં આવે છે બી ઈ પી બ્રેક ઇવન પોઈન્ટ બરાબર સમતુટ બિંદુ વિશ્લેષણ પણ આવે છે મિત્રો એટલે આ યાદ રાખો આ પ્રશ્નો પૂછાય છે કે ઓડિટર સબ ઓડિટરની એક્ઝામમાં પણ યાદ રાખતા જાઓ ત્યારબાદ લેખક અને સાહિત્યકાર ગણવંત શાહની કૃતિ જણાવો તો ભાઈ ગણવંત શાહની કૃતિ ગોતવાની છે ભાઈ તો અગિયારમાં પ્રશ્નનો સાચો જવાબ છે વિચારોના વૃંદાવનમાં વિચારોના વૃંદાવનમાં મિત્રો ધોરણ બારની ગુજરાતીની જે ટેક્સબુક છે બરાબર ટેક્સ્ટ બુક છે એને સંપૂર્ણ કંઠસ્થ કરી નાખો તો મારો કોઈ પણ પ્રશ્નનો જવાબ એની બહાર નહીં હોય શું કામ કારણ કે આ બેઝ તો બારમાં નો જ લેવામાં આવશે એટલા માટે મિત્રો ક્યારેક હોય પણ શકે હું એટલું બધું કોન્ફિડન્સથી નથી કહેતો પણ તમારા માટે હું કહું છું કે આ તમે ક્લિયર કરી નાખો બારમો પ્રશ્ન આવી ગયો છે મિત્રો જીવનચક્ર પરિકલ્પના જો શું કીધું છે કે જીવનચક્ર પરિકલ્પનાના સિદ્ધાંત મુજબ વપરાશ એ શેની સાથે સંબંધિત છે ભાઈ તો ભાઈ વપરાશ બરાબર તો વપરાશ એ જીવનકાળની અપેક્ષિત આવક છે શું છે ભાઈ એક્સપેક્ટેડ લાઈફ ટાઈમ ઇન્કમ છે એક્સપેક્ટેડ લાઈફ ટાઈમ ઇન્કમ છે યાદ રાખો આ બાબતને આ પ્રશ્નો પૂછાય છંદનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો તો ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ મિત્રો મને આમ તો બહુ છંદ નથી આવડ આવડતા પણ છંદ ગાઈને પણ તમે કરી શકો છો તો મિત્રો હવે ચેક કરો કે આમાં શે શું ભાઈ તો લય બતાય છે બરાબર લય બતાય છે યસ તો શિખરિણી સાચો જવાબ બનતો હતો શું બનતો હતો ભાઈ શિખરિણી સાચો જવાબ બનતો હતો યાદ રાખો આવા પ્રશ્નો પૂછ્યા છે ગુજરાતી આપણે વીસ માર્કથી અંદર હશે મિત્રો વીસ માર્ક બરાબર એટલે એ વીસ માર્ક પણ તમને ક્યાંય પહોંચાડી શકે છે યાદ રાખો પાકું કરો છંદને બધા બધા છંદને ગોખી નાખો આમ તો હું એમ જ કહીશ ચૌદ પ્રશ્ન લાસ્ટ પિયરનો સૂચકાંક કઈ કસોટી સંતોષે છે તો ભાઈ લાસ્ટ પિયરનો સૂચકાંક અગિયારમાંની અને બારમાની આંકડા શાસ્ત્ર તમે કરી નાખો એટલે આ બધા પ્રશ્નોનું સોલ્યુશન તમને ઓટોમેટિક મળવા મળે તો આનો સાચો જવાબ આવે છે સમય વિપર્યાસ કસોટી અને પદ વિપર્યાસ કસોટી પૈકી એક પણ સમય વિપર્યાસ આંકડા શાસ્ત્રમાં આવે છે ત્યારબાદ જામરાવળે વસાવેલ ઐતિહાસિક શહેર જામનગરનું સ્થાપના વર્ષ જણાવો ભાઈ જામનગર નું સ્થાપના વર્ષ પૂછું તો ઈસવીસન ઈસવીસન પંદરસો ને ચાલીસ ઈસવીસન પંદરસો ને ચાલીસ માં જામ રાવળ દ્વારા જામનગર શહેરની સ્થાપના થઈ હતી યસ આવડે આવા પ્રશ્નો કારણ કે હવે તો તમને ઇતિહાસ ગોખાઈ ગયો હશે કંઠસ્થ થઈ ગયો હશે એટલા માટે મિત્રો

ત્યારે કંપની પેઢી એ શું કરે તો ટૂંકા ગાળામાં પેઢી નુકસાન વેઠીને પણ ઉત્પાદન ચાલુ રાખતી હોય યાદ રાખો આ બાબતને ત્યારબાદ સત્તરમો પ્રશ્ન રૂપિયા બસોની પડતર કિંમત ધરાવતું રમકડું દસ ટકા ખાઈને વેચતા તેની વેચાણ કિંમત કેટલા રૂપિયા ઉપજે છે તો ભાઈ દસ ટકા ખોટ ખાઈને આપણે જે વેચાણ કિંમત છે એ શોધવાની છે ભાઈ તો સાચો એકસો ને એસી રૂપિયા એસી રૂપિયા ત્યારબાદ ઈજારાયુક્ત યુક્ત હરીફાઈનો ખ્યાલ કોણે આપ્યો છે ઇજારાયુક્ત હરીફાઈનો ખ્યાલ યસ મિત્રો ચેમ્બલિન નામના અર્થશાસ્ત્ર દ્વારા ચેમ્બલિન નામના અર્થશાસ્ત્ર દ્વારા આ ઇજારાયુક્ત હરીફાઈનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે અને મિત્રો આ ધોરણ અગિયારની ટેક્સ્ટબુક અર્થશાસ્ત્રમાં આપેલું છે એટલે યાદ રાખો અને એને પણ તમે ક્લિયર કરવાનો પ્રયત્ન કરો નવ ઓગણીસમાં નંબર નો પ્રશ્ન આવી ગયો ઉત્પાદનમાં એક એકમના વધારાને કારણે ઉત્પાદનમાં થતો વધારો એટલે

પંદર લાખ સુધીની લોન આપવામાં આવશે આ આપણો સાચો જવાબ બને છે યસ એ ભાઈનો પણ પ્રશ્નનો જવાબ સાચો હતો ત્યારબાદ એકવીસમો પ્રશ્ન આવી ગયો નીચેનામાંથી ક્યાં અર્થશાસ્ત્રીએ નફાનો નવ પ્રવર્તનનો સિદ્ધાંત આપ્યો છે નફાના નવ પ્રવર્તનનો સિદ્ધાંત આવે એટલે આપણને યાદ આવવું જોઈએ દ્વારા આ સિદ્ધાંત આપવામાં આવ્યો છે કમ્પ્યુટરનો પ્રશ્ન આવી ગયો ભાઈ કોપીરાઈટનો સિમ્બોલ કોપીરાઈટનો સિમ્બોલ કેમ લખી શકાય તો એમએસવોડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઈટનો લોગો ઉમેરી શકાય છે ભાઈ બાવીસમાં પ્રશ્નનો તો જવાબ આવે છે કંટ્રોલ અલ્ટ્રલ સી અથવા તો તમને આવું પણ કે અલ્ટ્રલ કંટ્રોલ સી ટૂંકમાં ટૂંકમાં આ ત્રણ કી નો યુઝ કરીને તમે કોપી નો સિમ્બોલ નાખી શકો છો બાય યાદ રાખો ત્યારબાદ કુલ તૃષ્ટિગુણ જ્યારે મહત્તમ હોય ત્યારે સીમાંત તૃષ્ટિગોણ ખાયલ જગ્યા હોય છે તો મિત્રો આ તૃષ્ટિગુણનો સિદ્ધાંત છે બરાબર એમાં કુલ તૃષ્ટિગુણ જ્યારે મહત્તમ અવસ્થાએ હોય ને ત્યારે સીમાંત તુષ્ટિગુણ શૂન્ય ઉપર હોય ક્યાં હોય ઝીરો લેવલ ઉપર હોય ચોવીસમો પ્રશ્ન આવી ગયો કે સોનાની સાપેક્ષ ઘનતા કેટલી હોય છે તો આ સાયન્સનો પ્રશ્ન છે ઓગણીસ પોઈન્ટ ત્રણ ઓગણીસ પોઈન્ટ ત્રણ એ સોનાની જે સાપેક્ષ ઘનતા હોય તે જોવા મળતી હોય ત્યારબાદ આ મેથ્સનો પ્રશ્ન આવી ગયો ઇફ એ ઇઝ ઇક્વલ ટુ જો ધ્યાન રાખો એ ઇઝ ઇક્વલ ટુ ટુ વન ફાઈવ ફોર અને મોટો કાઉચ છે ધેન આ એડજસ્ટ એ આપણી સમક્ષ આવી ગયો છે ત્યારબાદ મિત્રો છવ્વીસ પ્રશ્ન તરફ આગળ વધીએ કરમાળખામાં સુધારા માટે કઈ કમિટીની રચના થઈ હતી તો કરમાળખામાં ટેક્સ લેબ બરાબર એના માટે છેલૈયા છેલૈયા કમિટીની રચના કરવામાં આવી હતી સિમ્પલ યાદ રહી જાય એટલા માટે જ હું થોડુંક જોરથી બોલું છું સમી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે ભાઈ તો તાલુકા માટે મેં સ્પેશિયલ વિડીયો બનાવેલો છે નો જોયો તો અહીંયા જોઈ લેવો તો મિત્રો આપણે વાત કરતા હતા સમી તાલુકાની તો સમી તાલુકો ક્યાં આવ્યો છે ભાઈ પાટણ જિલ્લામાં સમી તાલુકો આવ્યો છે ત્યારબાદ કુલ પ્રજનન દર શોધવાનું સૂત્ર કયું છે ભાઈ તો કુલ પ્રજનન દર શોધવા માટેનું સૂત્ર ડી આ સાચો જવાબ છે ડી એ સાચો જવાબ છે ત્યારબાદ મિત્રો ફેલ ઇન ધ બ્લેન્ક ઇંગ્લિશનો પ્રશ્ન છે કે જગદીશ ચંદ્ર બોઝ ડિસ્કવર્ડ ધેટ તો ખાલી જગ્યામાં શું સાચો જવાબ આવે તો ઓગણત્રીસમાં મિત્રો સાચો જવાબ બને છે ડી પ્લાન્ટ્સ કેન ટક પ્લાન્ટ્સ કેન ટાર્ક મતલબ કે જગદીશચંદ્ર બોઝ તો તમે જાણો છો આ જગદીશચંદ્ર બોઝ કોણ છે બરાબર વૃક્ષો પણ વાતો કરી શકે છે આવું એણે કીધું હતું બરાબર ખ્યાલ નહીં હવે ભાઈ વૈજ્ઞાનિક છે વિજ્ઞાનિક કે એનું માનવું પડે તો એમને નોબેલ પ્રાઇઝ મળ્યો હતો કે નહીં એનો જવાબ મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખ્યો કયો પ્રશ્નનો જવાબ કોઈ વસ્તુની માંગ વિધેય એક્સ ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટીન પ્લસ પી માઇનસ પી સ્ક્વેર આપેલું છે જો વસ્તુની કિંમત રૂપિયા પાંચ હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી થાય મિત્રો આ આખો સમ છે આના સમ માટેના સ્પેશિયલ વિડીયો બનાવવાના બાકી છે હું બનાવીશ એક પોઈન્ટ પાંચ આનો સાચો જવાબ બનતો હતો ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા કઈ યોજના અન્વયે વધુમાં વધુ રૂપિયા વીસ લાખની મર્યાદામાં ધિરાણ આપવામાં આવે છે તો એકત્રીસ એકત્રીસ પ્રશ્ન આનો સાચો જવાબ બને છે સ્વયં સક્ષમ યોજના સ્વયં સક્ષમ યોજના અંતર્ગત લાખ ધિરાણ આપવામાં આવે છે નોકરી ન મળે તો આ યોજનાનો લાભ લઈ લેજો મિત્રો હા બત્રીસ માં પ્રશ્નનો સાચો જવાબ શું આવે બત્રીસમો પ્રશ્ન પેલા વાંચીએ કે નીચેનામાંથી ક્યુ સામાયિક શ્રેણીનું સરવાળા સરવાળા વધઘટનું મોડેલ છે ભાઈ વધઘટનું મોડેલ કીધું બરાબર તો થર્ટી ટુ માં સાચો જવાબ આવે છે બી એક્સ બરાબર એ વાય પ્લસ બી બરાબર આ ઘટનું મોડેલ રજૂ કરે છે ત્યારબાદ તેત્રીસમાં પ્રશ્નની વાત કરીએ તો જો વિધેય જો સોરી જો ખર્ચ વિધેય ખર્ચ વિધેયની વાત છે તો સી કોસ્ટ એક્સ બરાબર થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ ફોર હે તો એક્સની કાંઈ કિંમત સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થશે તો મિત્રો આ બધું તમારે શીખવું હોય બરાબર તો તમે જોઈન કરીને બટન જે આવે છે એ ગોતી લેજો કારણ કે ત્યાં વધારે હું ડીપમાં સમજાવી શકી અત્યારે આપણે પાસે સમયની થોડીક અભાવના કારણે હું એમના ખાલી જવાબ બોલી જાઉં છું ભાઈ તો આનો તેત્રીસ મોનો સાચો જવાબ આવે છે એક્સ ઇઝ ઇક્વલ ટુ ફાય બરાબર આ યાદ રાખજો આગળ વધીએ મિત્રો આ પ્રશ્નનું સોલ્યુશન કરવું અગત્યનું છે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન કુલ ઘરેલું પેદાશ અને ચોખ્ખી ઘરેલું પેદાશ વચ્ચેનો તફાવત ખાલ જગ્યા છે તો મિત્રો ચોત્રીસમા પ્રશ્નનો સાચો જવાબ આવે છે બી બરાબર એટલે કે ઘસારા ખર્ચ તો મિત્રો આ ઘસારા ખર્ચને પણ તમારે યાદ રાખવું જોઈએ ભાઈ હું યાદ રાખવું જોઈએ ઘસારા ખર્ચને પણ તમારે યાદ રાખવું અનિવાર્ય છે યાદ રાખતા જાઓ આગળ વધીએ સંધિનો વિગ્રહ કરો તો અંતર ગર્ભ તો મિત્રો આનો વિગ્રહ કરતાં પાંત્રીસમાં પ્રશ્નોનો વિગ્રહ કરતાં આપણો સાચો જવાબ આવે છે અંતર પ્લસ ગર્ભ અંતર પ્લસ ગર્ભ આ આપણો સાચો જવાબ બને છે ત્યારબાદ મિત્રો જો પહેલું જેવું પ્રમાણિત વિચલન બરાબર પ્રમાણિત વિચલનનો દાખલો આપણ સ્ટેટમાંથી પૂછાયેલો છે બે ચાલ એક્સ અને વાય વચ્ચેનો સબદાંક જીરો પોઈન્ટ અડતાલીસ છે અને તેમની વચ્ચેનું સવિસરણ છત્રીસ છે જો એક્સનું વિચરણ સોળ હોય તો વાયનું પ્રમાણિત વિચલન શું રહેશે તો છત્રીસમાં પ્રશ્નનો સાચો જવાબ મિત્રો કંઈક આવો આવે છે અઢાર પોઈન્ટ પંચોતેર અઢાર પોઈન્ટ પંચોતેર વિશ્વવિખ્યાત એવી અમૂલ ડેરીનો સ્થાપના વર્ષ ભાઈ અમૂલ ડે દૂધ પીતા હે ઇન્ડિયાની સ્થાપના ક્યારે થાય હવે આનો જવાબ તો તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવો જોઈએ છતાં હું કહી દઉં છું કે નાઇન્ટીન ફોર્ટી સિક્સ નાઇન્ટીન ફોર્ટી સિક્સમાં અમૂલ ડેરીની સ્થાપના કરવામાં આવી હતી અનુમાનિત આંકડા એટલે અનુમાનિત આંકડાને શું કહેવામાં આવે છે મિત્રોની વ્યાખ્યાયિત કરવાનું તમને આવો એક સવાલ પૂછાણો હતો તો આનો સાચો જવાબ આડત્રીસ સાચો જવાબ આવે છે વસ્તી પરિણામોનો અંદાજ કાઢવા માટે નમૂનાના આંકડા વાપરવાની પ્રક્રિયાને ભાઈ અનુમાનિત આંકડા કહેવામાં આવે છે સાહિત્યકાર વર્ષા અડાલજા કૃતિ સાથે જણાવો મતલબ કે એની સાચી કૃતિ માગી છે ભાઈ વર્ષા અડાલજાની તો આ વર્ષા અડાલજા તમે જાણો છો બરાબર અને મેં તમને કીધું છે કે ભાઈ ગુજરાતી ધોરણ બાર ની ટેક્સ્ટબુક આગળ આખી કરી નાખો એટલે તમને બધું મોઢે થઈ જાય ભાઈ રેત પંખી આનો સાચો જવાબ આવે રેતના પંખી આવી રીતે પણ યાદ રાખી શકો છો ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન તો અર્થશાસ્ત્ર આંકડા શાસ્ત્ર અને ગણિત શાસ્ત્રના મિશ્રણથી કયો વિષય બને છે તો આ ત્રણેયના મિશ્રણથી બરાબર મિક્સર એનાથી શું બને છે ભાઈ તો ચાલીસમાનો સાચો જવાબ આવે છે ગાણિતિક અર્થશાસ્ત્ર બને છે ગાણિતિક અર્થશાસ્ત્ર બને છે ભાઈ મેથામેટિકલ ઇકોનોમિક્સ બને છે ત્યારબાદ જો તમને લાસ્પિયર પાસે અને ફિશરનો સૂચકાંક પૂછેલો છે ભાઈ તો આ સૂચકાંકના સૂત્રથી મળે આઈ પી બરાબર એક પોઈન્ટ છે આઈ એફ અને આઈપી બરાબર ત્રણસો વીસ તો આઈ એલ શોધો તો મિત્રો તમને આ જે સૂચકાંકની ગણતરી આવે છે એમાંથી પ્રશ્નો પૂછો છે એકતાલીસમાંનો સાચો જવાબ આવે છે એકસો પચીસ શું સાચો જવાબ આવે એકસો પચીસ ત્યારબાદ લોગનો એક પ્રશ્ન પૂછો છે બેતાલીસમાં પ્રશ્ન તો એનો સાચો જવાબ આવે છે માઇનસ માઇનસ એકના છેદમાં ચાર માઇનસ એકના છેદમાં ચાર આનો જવાબ બની રહ્યો છે ત્યારબાદ સોલ્ટનું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજિયાત એટલે વિચારથી અના હારમાં માનતા થયા છે જો કીધું શું કીધું છે ભાઈ સોલ્ટનું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજિયાત એટલે કે વિચારથી અન્ન આહારમાં માનતા થયા આ પુસ્તકનું નામ જણાવો તો આ પુસ્તકનું નામ શું છે ફોર્ટી થ્રી માં સાચો જવાબ આવે છે અન્ન આહારની હિમાયત અન્ન આહારની હિમાયત આ પુસ્તક છે અને મિત્રો ગાંધીજીના તો આવા એકાદા પ્રશ્નો તો હશે જ જો ત્યારબાદ તમને એક આખી રકમ આપી છે અને એનું વિકલન શું છે બરાબર સંકલન વિકલનનામાંથી આ પ્રશ્ન કાઢેલો છે ચુમ્માલીસમાં પ્રશ્નનો સાચો જવાબ એ બને છે શું બને છે એ બને છે ત્યારબાદ પિસ્તાલીસમાં પ્રશ્ન ઇંગ્લિશમાંથી પ્રશ્ન છે ભાઈ એનો સાચો જવાબ બને છે ડી અને આ ભાઈનો પણ પ્રશ્નનો જવાબ સાચો છે ફોર્ટી સિક્સ દેશમાં આવકની અસમાનતા ખાલી જગ્યાથી માપી શકાય છે તો તમે જાણો છો કે દેશમાં આવકની અસમાનતા માપવી હોય તો તમારે શે

જો કોઈ વિતરણના કુટોસિસનો સહગુણક શૂન્ય હોય તો આવૃત્તિ વક્ર ખાલી જગ્યા થશે તો ફોર્ટી એટ માં સાચો જવાબ આવે છે ઉપર પૈકી એક પણ નહીં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધવાની છે ભાઈ ભાઈ સાચી જોડણી આવે આવે છે છે બિસ્મિલ શું બિસ્મિલ એ સાચી જોડણી છે ત્યારબાદ મિત્રો તમને આ એક શ્રેણીક પૂછવીથી બરાબર પચાસ માં સાચો જવાબ આવે છે એકમ શ્રેણિક શું આવે છે ભાઈ એકમ શ્રેણીક ની વાત આવે છે આમ તો આપણે આના આમ કટ કરું આમ કટ રમત રમતા હોય છતાં આને યાદ રાખવાની કે શું છે એકમ શ્રેણી છે યાદ રાખજો મેટ્રિક્સ માંથી પૂછેલો આ એક પ્રશ્ન છે